નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। ભારતનો પોપ્યુલેશનમાં પ્રથમ ક્રમ આવ્યો છે ત્યારે સુરતમાં બે એન્જિનિયર મિત્રોએ આ અંગે કમાલ કરી નાખ્યું છે, જેમાં સુરતમાં સૌપ્રથમ બન્યું છે કોન્ડમ વેડિંગ મશીન। જી હા, ભારતનું સૌપ્રથમ ડિજિટલ કરન્સી સ્વીકારતું કોન્ડમ વેડિંગ મશીન સુરતમાં બન્યું છે। જો કે લોકો મેડિકલ સ્ટોર પર કોન્ડમ ખરીદતી વખતે શરમ અનુભવે છે, ત્યારે આ કોન્ડમ વેડિંગ મશીન સફળતાપૂર્વક ડિજિટલ પેમેન્ટ સ્વીકારીને અલગ અલગ બ્રાન્ડના કોન્ડમ આપે છે, જેથી હવે લોકોએ શરમાવાની જરૂર નથી। બસ એક પ્રોડક્ટ પરનું બટન દબાવતા મશીનમાંથી કોન્ડમ મળી જશે। સિમ્પલ સાહેબ, આમાં ત્રણ સ્ટેપની પ્રોસેસ છે। ફર્સ્ટ સિલેક્ટ પ્રોડક્ટ, સેકન્ડ સ્કેન એન્ડ પે, અને થર્ડ વન છે કલેક્ટ ધી પ્રોડક્ટ। સપોઝ કે આપણે એક આ ફર્સ્ટ નંબરની પ્રોડક્ટ સિલેક્ટ કરીએ, એટલે બીપ કરીને અવાજ આવશે, થોડી વારમાં અહીંયા ક્યુઆર કોડ ડિસ્પ્લે થશે, આમાં ઝૂમ કરી શકો। ત્યારબાદ આપણે પેટીએમ કે ફોનપે જે યુઝ કરતા હોય તેમાં ક્યુઆર સ્કેન કરશું, ક્યુઆર સ્કેન કરતાની સાથે તરત એમાઉન્ટ આવી જશે। આમાં સક્સેસફુલ થતાની સાથે આ ડિસ્પ્લે પર પેમેન્ટ રિસીવ આવી જશે, પ્રોડક્ટ ડિસ્પ્લે થઈ જશે। હું શ્યામ મેડિકલ કરીને ડભોલી ચાર રસ્તા પર શોપ ચલાવું છું, મેડિકલ શોપ। હા, ઇન્ડિયામાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારતું કોઈ મશીન હોય તો આ ફર્સ્ટ ટાઈમ છે। આ પહેલાં કોઈન બેઝિસ પર મુંબઈમાં કે સાઇટ મૂકેલું 2008 આજુબાજુ, પણ ફર્સ્ટ ટાઈમ ડિજિટલ પેમેન્ટ સ્વીકારતું કોન્ડમ વેડિંગ મશીન ફર્સ્ટ ટાઈમ મૂકવામાં આવ્યું છે સુરતમાં, મારા મેડિકલ સ્ટોર શ્યામ મેડિકલમાં। કોના દ્વારા મશીન મુકાયું અને કઈ રીતે લોકો આવી રહ્યા? આજથી લગભગ એક વર્ષ પહેલાં બે મારા એન્જિનિયર મિત્રો ભાવિક હોરા અને ગૌતમ ઉનાગર, એ બંને એન્જિનિયરિંગ SS ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા હતા, એ લોકોએ મને આવીને એનો વિચાર રજૂ કર્યો કે તમારે તમારા કાઉન્ટર ઉપર તમારો પર્સનલ એક્સપિરિયન્સ આ વિશે શું છે। તો મેં એમ પર્સનલ શેર કર્યું કે આ કોન્ડમ લેવા આવતા વ્યક્તિઓ શરમાય છે કે અચકાય છે, બોલવામાં ખીચખીચાટ અનુભવે છે, તો એ લોકો કે આનું સોલ્યુશન આપણે લાવીએ? તો મેં કીધું કઈ રીતે? તો કે અમે આવો આઈડિયા રજૂ કર્યો છે કે ડિજિટલ પેમેન્ટ સ્વીકારીને એમાંથી કોન્ડમ બહાર નીકળે એટીએમ મશીનની જેમ। મેં કીધું વાંધો ને, તમે ઇમ્પ્લિમેન્ટ કરો, આપણે તમને મૂકવા દેશું અહીંયા। અચાનક 15 પહેલાં અહીંયા આવ્યા કે અમારું મશીન કમ્પ્લીટ છે, આપણે એક ટ્રાયલ લઈએ, પછી મારી પાસેથી થોડા સેમ્પલ્સ પેકેટ્સ લઈ અને લોકો ટ્રાય બી કરી, અને ત્યારબાદ આપણે ત્યાં ઇન્સ્ટોલ કર્યું 19 એપ્રિલ 2023 રોજ, અને અત્યાર સુધીમાં એક બી એરર નથી અને કમ્પ્લીટ મશીન ચાલે છે। મારું ફર્સ્ટ કહેવાનું થાય છે કે હમણાં થોડા દિવસ પહેલાં ન્યૂઝ પર આપણે જોયું હશે કે ચાઇના કરતાં આપણે ઇન્ડિયા વસ્તી વધારામાં આગળ વધી રહ્યું છે, આપણે વસ્તી નિયંત્રણ કરી શકીએ એ માટે બી આપણે કોન્ડમ યુઝ કરવું જોઈએ। શરમ સંકોચ મૂકી અને એટીએમ મશીન એટલે તમારું પ્રાઇવેટ થઈ ગયું, તમે તમારી રીતે જ્યારે બી 24 અવર્સ ઓપન છે, તમારી રીતે જ્યારે તમને અનુકૂળતા હોય ત્યાં પરચેસ કરી શકો છો।